शिव संगाते पार्वती शोमाड़ो संसार शिव संगाते पार्वती शोमाड़ो संसार તારામાં કઈ અક્કલ છે કે નહીં ઉલેવાન છોકરાઓને રોકે છે ખાવા હાટું આ રસ્તા પરના કૂતરા ઉઈ ન ખાય સંસ્કારની હારે હારે ચાર હારી રેસીપી બનાવતા શીખવાડી હોત ને તારી માએ તો હારું થાત આ બટાકા પૌઆ બનાવ્યા છે તે આવા બટાકા પૌઆ હોય તો જ ખાજે ડ્રામા કર્યો ને એટલા ખરાબ નથી થયા હા થોડુંક મીઠું અને તીખું વધારે છે પણ સારા લાગે છે અને બીજી વાત કે આવી રીતે અન્નનું અપમાન કોઈ દી ન કરીએ આમ ભરેલી થાળીએ અન્નનું અપમાન કરી ઊભા થઈને વહી જાય ને તો એક દી ભૂખેથી તરફડવાનો વારો આવે છે અરે વાહ નાનકીના મોઢે જાણે મોટા ભાઈ બોલ્યા અને તમે કોઈ જાણી જોઈને થોડું કર્યું છે આ તમે પણ એક દી હારા બનાવશો હે ને કાકી હોવે અને તમને કોઈ પણ વાત કે વસ્તુ 21 દિવસમાં યાદ રહી જાય છે ને આતે ક્યાંથી જાણ્યું સિક્રેટ પણ અટાણે મારા તરફથી આ બટેટા પૌવાને 10માંથી 5 પોઈન્ટ્સ આ ધારાની ઓડી છે બેસો ને આ થેન્ક્સ શાના હટો એ તમે મમ્મી ને સિલિન્ડર બદલવામાં મદદ કરીને એને હાટુ થેન્ક્સ ઘરના આવા નાના નાના કામ હાટુ આભાર માનો છો તમે કે પછી શિક્ષણ વચ્ચેનો ફરક દેખાડી રહ્યા છો અરે નાના એ મારો તમારી બેન પણ એકે તક છોડતી નથી એ ઓછું હતું કે હવે તમે શરૂ થઈ અરે સાચું કહું છું મારો એવો કહેવાનો અર્થ નહોતો
અમારા ઘરમાં શિક્ષણ પ્રત્યે બે જ જણને કહેલું છે, એક મારા પપ્પા અને એક ધારા. અને તમે ધારાની ગમતી વાત હાટુ આ હંધુ કરી રહ્યા છો એ જોઈને મને ગમ્યું. બાપુએ કીધું એટલે આવ્યો છું, બાકી બીજા હારે મારે કઈ લેવા દેવાના અને થશે પણ નહીં. અરે એટલે હું મારી વાત કરતો હતો ને, શિક્ષણ પ્રત્યે મને કાંઈ ગેલું નથી, મારા માટે શિક્ષણ એટલે ખાલી પાસ થવાનું બસ. મને તો બિઝનેસ મારા. તમને? મારે તો ચોપડીઓ હારે કાંઈ સંબંધ નથી. તો એ છેવટે ચોપડીઓ વાળી જોડે જ સંબંધ બંધાયો નહીં? હો મને લાગે છે હું અહીં આવ્યો એ તમારી મમ્મીને ગમ્યું નથી લાગતું. અરે ના ના એવું કઈ નથી, એ તો તમે અચાનક આવ્યા ને એટલે. મારે તમને એક વાત પૂછવી, એટલે મને કાયમ હતું તમારે. જો તમને વાંધો ના હોય તો એક વખત તમારા ઘીરે આવું, ચાલશે ને? અટાણે ચાલો. ના ના આમ અતાણે તરત ને તરત નહીં, પછી આવીશ, ચોક્કસ આવીશ. થઈ ગયું, હાલો હાલો આને પેક કરી દો હે ને. હાલો આવ. જાગો કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. બે દી મદદ કરવાનું નાટક કર્યું અને ત્રીજા દી થી ઊંધા પડ્યા રહ્યા છો ખાટલામાં. અમે તમને યુવરાજ કહીએ છીએ, ઈ નામની તો લાજ રાખો કે પછી આમ જ ચલાવવાના છે રાજપાટ. હા માન્યું કે અમે મોડા સુધી ઊંઘતા હોઈએ છીએ, પણ જ્યારે અમે જાગતા હોઈએ છીએ અને ખાસ કરીને જ્યારે વાનમાં હોઈએ છીએ ને ત્યારે અમને જે દેખાય છે ને એ બીજા કોઈને નથી દેખાતું. વાહ, એટલે એકદમ જ દિવ્ય દ્રષ્ટિ મળી તમને. તો પછી હું દેખાણું તમને તમારી દિવ્ય દ્રષ્ટિમાં? ઓલા તમારા કૂતરાના ગળાનો પટ્ટો હાથમાં જરા ફિટ પકડી રાખજો, જોયે પટ્ટો બીજા કોઈના હાથમાં આવી ગયો અને એનું સાંભળવા લાગ્યો ને મમ્મી બહુ ભારે પડશે. તમે ઓલી રુદ્રની બૈરી અને તમારો દુશ્મન બંને વાય તું કરતા હતા, મેં મારી સગી આંખે જોયું છે. કોણ દુશ્મન? રાજપરમાં તમે એક જ તો દુશ્મન પાડ્યો છે, ઓલો રાજપરનો ખલનાયક ઇનામદાર મુકુલેશ. ઇનામદાર અહીં જ એ સિક્રેટ વાતો કરતા હતા બંને. અમે ત્યાં ગયા, સંતાઈન ભાગ્યો ઓલો ઇનામદાર. હું વાતો કરતા હતા એ કઈ સમજાણું? એ કઈ ના સમજાણું, પણ એટલું સમજાણું જે તમને ના દેખાણું. ઓલો ઇનામદાર અને ધારા બંને મળીને આપણા હાટું હારી કે આપણને ફાયદો થાય એવી વાતો તો નહીં જ કરતા હોય ને. Thank you.
હાથનો ઓર્ડર મારા ભાઈ લઈ લઉં છું ને એટલે તું રહેવા દે હું લઈ જાઉં છું માલિક ભાઈ હું અંદર લઈ જઈશ આગો ખસ પણ ભાઈ ભારે હશે આના કંઈક ને કંઈક ધંધા ચાલી જ રહ્યા છે હું છે એ જોવું પડશે એ લભુ કે આ ખોખામાં હું અંજીવની બુટી હતી કે હું આટલું હાચવીને લઈ ગયા મને ખબર ભાઈ ખાલી વિચારો કરીને કાંઈ નથી પડવાનું આનું સાચું રૂપ એના ઘરવાળાઓની સામે લાવવું જ જોઈએ બાપુ ગયા હવે આપણે હાલીએ હાલ નમસ્તે માં સાહેબ રુદ્ર બેટા અમે તને સોરી કેવા હાટુ ફોન કર્યો છે અમારા ફાઇલની ઝંઝટમાં તમારું હનીમૂન ફ્લોપ થઈ ગયું ને એ હાટુ સોરી હો દીકરા તમે હોલેવાન માફી માંગો છો માં સાહેબ આવું ના કરો પ્લીઝ દીકરા અમારું મન અમને અંદરથી કોરી ખાય છે એક કામ કરું છું આ મહેતાને કહીને તમારી હનીમૂનની ટિકિટ ફરી બુક કરાવી દઉં છું ફરી આવો બંને જણ ના ના કામે છે ઉપરથી કામ તો થતા રહેશે રુદ્રભાઈ પણ અમારા વહુરાણીના મોસ્ટોકને વિચાર કોકે તો કરવો જોઈએ ને એક કામ કર તું એમને લઈને અહીંયા આવી જા હું પૂછે કે અમારી વહુ રાણી એના મા બાપ થી દૂર રહે છે તો કોકે તો એની મા બનીને એની ખબર લેવી જોઈએ ને હમ અને આ તમારું જે કઈ એક દિન હનીમૂન થયું એ વિશે મારે જાણવું ન જોઈએ હા હા આવું છું ઝટ આવો છોકરાઓ અમે તમારી વાટ જોઈએ છે હા હું થયું હું કીધું માં સાહેબે માં સાહેબે ઘીરે બોલાવ્યા છે હાલો અરે મને એકલાને નહીં બંને હારે બોલાવ્યા છે
લેવાના છે તું? કઈ નહીં કઈ નહીં. નહીં હસ્યો કા તું? તું હસ્યો કા? અરે કઈ નહીં. બોલ બોલ તું હસ્યો કા? અરે કા લવ લવ મારે હસ્યો કા તું? લેવાના છે તું? બોલ. તમારો સંસારના કુંડાળામાં પગ અટવાનો એ કઈ નીકળવાનો નથી. પંચાતિયો અઘરું છે. આવી ચોપડીઓની સુગંધ લઈએ એ તો જાણ હતી, પણ જૂનીની લે છે એની જાણ નહોતી. મને કાઈ કીધું? મોબાઈલમાં મેસેજ વાંચું છું. હારું સાંભળ હવે, અને ભણવામાં ડિસ્ટર્બ થશે પણ કાંઈ વાંધો નહીં, કલાક પછી ભણી લેજે. હા તૈયાર થઈ સાહેબ, બહાર જ આવવાનું છે. ક્યાં? માં સાહેબે બોલાવ્યા છે. ઓકે, આપણે એક કામ કા નથી કરતા? આપણે એમના ઘરે જઈને જ કામ નથી રહેતા? ના એટલે ગમે ત્યારે એમના દર્શન થઈ શકે ને, સવાર બપોર સાંજ ગમે ત્યારે. એ આમ ચપટી વગાડે અને આપણે એમની સામે હાજર. તને કીધું એટલું કરને. હાલ અને હા, કોઈ કેટલું એ કંઈ પણ કે, મા સાહેબ મારા હાથું ભગવાન જ છે. એમના પડ્યા બોલ ઉઠાવવાનો વિચાર ન કરતો. એમણે કીધું આવ એટલે જવું જ પડે. હવે આ વાતનો વિરોધ કરીને મારું માથું ન ફેરવું. હાલ ઓય સાંભળ, ઈ તારા હાટું હશે ભગવાન, મારા હાટું ઈ કાંઈ નથી. મારી પર્સનલ લાઈફમાં માથું મારશે ઈ મને નહીં ગમે. અત્યારે લગી એમણે જે ભૂંડું કરવું તું ઈ કર્યું. પણ હવે હું નહીં ચલાઈ લઉં, હવે બસ હું ન થવાની. તને મહાકાળી માના મંદિરનો અનુભવ તો છે જ. મારી ફરજ સામે હું કોઈનું કાંઈ પણ ન થાંભળું. તું તારા પગેથી હાલીને આવીશ તો સારું થશે, નહીં તો તને ખભે ઊંચકીને લઈ જતા પણ મને ગોઠે છે. એ તો સારી રીતે જાણે છે. હવે તું જ નક્કી કર તારે કેવી રીતે આવું, આ રીતે કે ઓલી રીતે. પણ તારે આવવું તો પડશે જ. જોઉં છું કેમનો લઈ જાય છે.
તારી તાકાત કે મારો નિશ્ચય, જોઈએ છે કોણ જીતે છે. લગાડ તાકાત.